બાપુજી, હું વાત હાલે છે. તમે રાજને અહીંયા જોવા બોલાવવાની વાત કરો છો ને? હા બેટા, અમે રાજને જોવા આવવાની ચર્ચા કરતા હતા, પણ અમે એવું નક્કી કર્યું છે કે રાજને અહીંયા સુધી ધક્કો નથી ખવડાવો. આપણે ઓલું ઉગમપુર વાળું ફાર્મ હાઉસ છે ને, ત્યાં જ જોવા બોલાવી લેવો છે. કા? પણ બા, ત્યાં ઠીક હુકમ એને જોવા બોલાવો, એના કરતાં અહીંયા એને ઓરું થાય, આપણા ઘરે હું વાંધો છે. જો બેટા, રાજને ને એને અહીંયા જોવા આવવા બોલાવીએ ને તો આ તારા કાકા કાકી ગામમાં જ રહેશે, એટલે એને આપણે અહીંયા બોલાવવા પડે. અને હું એવું નથી ઈચ્છતી કે અઘોરી જેવાને જોઈને હા તારા હક પણ ની ના આવે. બા, તમે શું બોલો છો? આ મનસુખ કાકા મારા કાકા છે અને બાપુના નાના ભાઈ છે. એ આપણા ઘરે આવે એમાં લાશ શરમ હે ની? બટા, આ હું તારે બાને ઈ જ સમજાવું છું. પણ બસ, તમે તો કઈ બોલતા જ નહીં હો, શાંતિ જ રાખજો. અને તું હું કહેતી હતી તાર કાકો અને તાર બાપાનો નાનો ભાઈ, અરે અઘોરી જેવો લાગે, દાડિયા દપડિયા જેવો લાગે. અને આ હા તને જોવા આવે છે એ ખાનદાન નું તો વિચાર, અરે આજુબાજુના ગામમાં માથું ગણાઈશ, માથું હાલી નીકળીશ. પણ બા, બસ આ મોભાદાર પરિવારની સામે આ તારો અઘોરી જેવો કાકો બેહે તો તારા બાપની આબરૂ જાય કે રે, એ વિચારજે. પણ તમે કાકા વિશે આવું હું કામ વિચારો છો, એ નથી ખબર પડતી. બટા બટા, હું તારી બાને એ જ સમજાવું છું કે વિઠ્ઠલ છે ને ગમે એમ તો મારો નાનો ભાઈ છે, અને મારા નાના ભાઈ રહો વારો તારો ન રખાય. પણ આ તારી બા છે ને મારું સમજતી જ નથી ને કઈ મારું માનતી જ નથી. મને સમજાવવાની જરૂર નથી હો, તમારું દોડડા પણ છે ને તમારી પાસે જ રાખજો, મને નહીં સમજાવતા. કાકાની દીકરી બટા, આ તારી માં સમજાવી સમજે એમ નથી, એટલે જેમ કરે એમ એને કરવા દે. આવી ગયા? આ તમને કઈ હમાસાર મળ્યા? એના હમાસાર? આ તમારા મોટા ભાઈ ને ભાભી 6 કિલોમીટર દૂર ઉગમ ગામ ગયા છે. આ તમારી રીના નું માંગુ લઈને એનું જોવા ગયા છે ત્યાં. હા, એ મને ખબર છે. શું કીધું? તમને ખબર છે એમ? આ તમને ખબર છે તો મને કહેતા કેમ નથી? હું કાલ ગામના સોરે બેઠો હતો ને, તણે મોટા ભાઈ મળ્યા હતા, એને મને વાત કરી. બિચારા વિલા મોઢે વાત કરતા હતા અને મને કહેતા હતા કે મનસુખ તું ખોટું નહીં લગાડતો ભાઈ, હું તને છે ને મારી આરે ઉગમપુર લઈ જાય એમ નથી. એ બસ હવે હવે મને સમજાવવાનું રહેવા દો. આ તમારો ભાઈ કઈ ઓછો નથી, તમારી ભાભી કઈ ને એટલું જ પાણી પીવે છે, અને તમારી ભાભી એ વળી એ ઓછી નથી. હા તો આપણે દુબળા પડીશી ને, એટલે આ બધા ખેલ આદરે છે, ભેરા ન લઈ જવાના. હું હંધોય જાણું છું મમતા, આપણે જ્યાં જઈને એને જરાય નથી ગમતું, પણ હું કરું, આ મારા ભાઈના ઘરની થાંભલી જ વાકી છે, એટલે કે હંધોય વાક મારા ભાભીનો છે. અમારા ભાઈને છે ને મારા પ્રત્યે એવું કાંઈ નથી. એ તો તમારા ભાઈને મોઢામાંથી ફટાય તો ખરા ને, એ બે શબ્દ તમારી ભાભીને કહેવાય કોક દીક? જે હોય જવા દે ને, આપણે આ ખોટી લપ કરીને મન ખાટા નથી કરવા. હા આપણે એને ઘેરે જઈ એને ન ગમતું હોય તો આપણે નહીં જવાનું. બીજું હું સારું, તું કામ પતાવી દે, હું થોડુંક નીણ ઓલું છે ગાયને નાખી દઉં. ભાભી કઈ ઓછી નથી, માલદાર ની ગગી હોય ને એવા નખરા આદરા છે, જેથી મારા હાથે સડી ને તેથી વાત છે. આવા મોટા ભાભી નું ઉપરાણું લેવા. એ અંદર ક્યાં જાસ? આમ આવતો બે આઈ. ના હું આટલો બધો અરખાતો અરખાતો આવેશ, ઓલી રાધાન છોડીને મળીને આવશો ને? હા બા, રીનાને હું કાલે જ મળીને આવ્યો, અને એ પણ આપણા જ ખેતરે. મેં તને 70 વખત ના પાડી કે તું એને મળવા ન જા ન જા,
પણ તું માનતો જ નથી. એ તને એટલી ખબર પડે કે આપણે ક્યાં ને ઈ ક્યાં, ઈ ભિખારીની છોકરી આરે તું મળવા જાય છે, મન ન ગમતું. અરે બાપ, પ્રેમ તો આખરે પ્રેમ જ હોય છે ને, એમાં અમીરી ગરીબી આવું કઈ થોડી જોવાનું હોય, અને પ્રેમ તો થાતા થઈ જાય છે. જો બાપ, મને રીના પસંદ છે અને અને હું એને બહુ જ પ્રેમ કરું છું. તને ખબર છે ને કે ગામમાં આપણું ઘર કેટલું મોટું કહેવાય છે, માન મર્તબો પૈસો બધો છે આપણી પાસે, અને પછી એ ભિખારીની છોકરી આપણા ઘરે આવે તો એમાં આપણી આબરૂ હું રે. અને હવે કહી દઉં છું હો વાતની એક વાત, ઈ ભિખારીની છોકરી આપણા ઘરે નહીં આવે અને આપણા ઘરનું પાણી નહીં ભરે, એટલે નહીં જ ભરે. એટલે બાપ, તમે એમ કહેવા માંગો છો કે તમારા માન અને મોભા માટે થઈને હું મારો પ્રેમ છોડી દઉં? નહીં બા, નહીં. રીના મને પસંદ છે ને, હું એની સાથે લગ્ન કરીશ. બીજું હું કઈ જ આગળ નહીં કહું. હું એની સાથે લગ્ન કરીશ એટલે કરીશ જ. એટલે તું નહીં જ માને એમ ને? પણ તું હવે મારી વાતે સાંભળી લે, જો તું ઈ છોડીને લગ્ન કરીને આઈ લાવ્યો ને તો તારો ટાંટ્યો આઈ હું નહીં ટકવા દઉં. બસ ઠીક છે બા, તમારી જો આ જ જીદ હોય ને તો મંજૂર છે મને. હું લગ્ન પછી રીનાને લઈને અલગ રહેવા જતો રહીશ, કઈ વાંધો નહીં બા. હારું હારું, તને જે હારું લાગે ને એ તું કહી, મને ખબર જ છે તું મારી વાત નહીં જ માને. બાપ, માનવા ન માનવાનો સવાલ જ નથી. મેં રીનાને પ્રેમ કર્યો છે ને, તો મેં એનામાં એના સંસ્કાર જોયા છે. પણ તમને નહીં સમજાય. ઠીક, પણ એક વાત મને હજી નો સમજાણી, તારા કાકા ને કાકી આપણી હગાઈ માં કેમ નો આવ્યા? રાજ, તમે મારા મંગેતર છો, મારા થનાર પતિ છો, એટલે તમારાથી હું છુપાવવાનું? મારા કાકા ગરીબ છે, મજૂરી કરીને પેટ ભરે છે, એટલે મારા મમ્મી એની આરે વારો તારો રાખે છે. હું વાત કરે છે તું? વારો તારો? પણ કેવો વારો તારો? મારા બાપુ ખાધે પીતે ઘરમાં સુખી છે, એટલે અમે બધા ઘરમાં સુખી છીએ, અને મારા કાકાને ઘરમાં સારું નથી, એટલે મારા બાને છે ને નથી ગમતું. મારા કાકા મારા ઘરે આવે એટલે આજુબાજુ વાળા વાતું કરે, એટલે મારા બા એને નથી બોલાવતા. હે ભગવાન, આવું તે કઈ હોતું હોય છે? ગમે એમ તોય તમે ભારું ભારું કહેવાઓ, અને અને ઈ તારા કાકા છે, હવે ભારું ભારું હોય છે આવું તે કઈ રખાતું હોય છે? મારા બાપાને તો મનમાં આવું કઈ નથી, પણ મારા બા છે ને ઈ જ નથી સમજતા, ઈ વારો તારો રાખે છે. આ મનસુખ કાકાને કેટલું ખોટું લાગે છે, પણ હું કરું? હું બોલું ને તો મારા બા મારી ઉપર વઢે. આ તો ભારે કરી કહેવાય. મેં લવે આ હંધી વાતો, હાલ તું વાડી આવીશો ને તો તને મારી આ વાડી બતાવી દઉં. હાલ મમતા અહીંયા આવી તો. તમને કહું છું, તમારે વાડીએ જવું છે તો રોટલા પહેલા ઘડી નાખું. વાડીએ તો જવાનું છે, પણ એ પહેલા મારે બેંકમાં જવું પડશે. લે કા વાડી બેંકમાં?
લોન નું કાગળ આવ્યું છે? અરે એવું કઈ નથી, પણ આ બાપુજી ગુજરી જાય ને એનો વીમો પાક્યો છે, એના 5 લાખ રૂપિયા આવે એમ છે, લેવા જવાના છે મારે. હારું લે, હા બાપુજીના 5 લાખ રૂપિયા આવી જાય ને તો આપણે ઘણું હારું થઈ જાય. કા મમતા, એ 100 રૂપિયા ઉપર આપણો અધિકાર નથી, એમાં મોટા ભાઈનો ભાગ લાગે, અડધો ભાગ આપણે એને દેવો પડે ને. મને ખબર જ હતી, મેં કીધું આ મીઠું મીઠું કા બોલે, હવે ખબર પડી. મને ખબર હતી કે તમે છે ને જોહણ વાળશો જ, બાને ને બાપુજીને આપણે પાલવતા હતા એ આખી જિંદગી આપણા ભેગા રહ્યા છે, તો એ રૂપિયા ઉપર આપણો અધિકાર ગણાય ને. અરે એ અણહક નું આપણે ન ખવાય, આમાં ભાઈ નો ભાગ છે, એને દેવો જ પડે. હા શું કહું ને, તો તમારામાં અક્કલ જેવો સાંટો જ નથી. આ મોટા ભાઈ ને જોવો, બા બાપુજી ને કોઈ એક રૂપિયો નથી આપ્યો, અને જે દુના નોખા રેવા ગયા ને તે દુના જલસા કરે છે જલસા, ને તમે સો. અરે એના કરમ ઈ જાણે, આ બધું આપણે જોવાનું ન હોય, ભગવાન હવ ન હોય. હવે આ બધી લપ મૂક, અને તું રોટલા ઘડી નાખ, એટલે હું જલ્દી બેંકે જઈ આવું. હું હાથ પગ મોઢું ધોઈ નાખું છું, તું ફટાફટ કરજે પાછી. હે ભગવાન, આ મારા જ કરમ ફોડવાતા. હા મીઠા વગરના છે, મીઠા વગરના આખો દી. મોટા ભાઈ, મોટા ભાઈ, એ મોટા ભાઈ મરશ્યો ને એ તો એક નારિયેળ નહીં બંધાવે ઠાઠડીએ, કોણ જાણે હું ભાડી ગયા છે. બોલાવે કે ન બોલાવે પણ તોડ્યું જ આવે. હું આ બધું ભેગી કરીને મસ્કરી કરતી હતી, તૈયાર થઈ ગઈ ને, આ જવાનું મોડું થાય છે. હા બા, હું તમારી વાટે જ હતી એટલે બેઠી હતી. આપણે જાઈએ તો ખરી, પણ હા તમે મનસુખ કાકાને કાકીને કીધું છે ને આવવાનું? પાછું નથી કીધું, એને નથી જ લઈ જવાના. પણ તને હું તારા કાકાનું એટલું બધું દાજે છે, આ તારા બાપની આબરૂ કાઢવી છે તારે? એમાં હે ને આબરૂ જાય તમારી, એ મારા કાકા કાકી છે, એ આપણા ભાઈઓ ભાંડો કહેવાય, કુટુંબ કહેવાય આપણું, એને તો લઈ જવા પડે ને. અરે તને ખબર છે આ શારદા બા ને આ રાજી કેવડા મોટા માણસ છે, આ ઘોરી જેવાને સામે બેહાડશું તો આપણી ઇજ્જત આબરૂ ઉપર પાણી ફરી વળશે. હું ક્યાંની ચોટીસો કાકા કાકી કાકા કાકી, બુદ્ધિ વગરની તેમાં. બા મને તો એ નથી ખબર પડતી કે તમે કઈ જાતના માણસો, સમજતા જ નથી. તું મારી જાતને સાઈડમાં મૂકી દે, પણ તું અને તાર બાપા કઈ જાતના છો મને તો એ નથી ખબર પડતી. હું ભાડી ગઈ છું એ મનસુખિયામાં, તો ચોટી પડીશો મારો કાકો, મારો કાકો. હા તો કાકા છે તો કાકા જ કહું ને, હું કહું બીજું, અને લઈ જવા પડે હારે. તને કીધું ને એકવાર નથી લઈ જવાના એટલે નથી લઈ જવાના, તું તૈયાર થઈ ગઈ છો ને તો આલ બારી નીકળ, અને જે કઈ ટીલા ટપકા કરવાના હોય કરીને પાછી આવજે. હા આવું. હવે કાકાનું નામ નો લેતી. હે ભગવાન, આ મારી બાને કોણ સમજાવે, કોઈથી સમજે એમ નથી. પણ કાકાને કાકી નહીં લઈ જાય તો એને ખોટું નહીં લાગે બિશા રાખને. જે થાય હું તો જાઉં, નકર પાસા રાયડું નાખશે. જય શ્રી કૃષ્ણ. એ આવો આવો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી આવો. આવો આવો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બેટા. જા બેટા, મહેમાનારું પાણી તો લઈ આવ. અરે નાના બેટા, બે બે. પણ બા, આ કોઈ મહેમાનને નથી બોલાવ્યા, અમે જોવા આવવાના હતા. ના ના, હજી આવ્યા નથી, પણ આવી જાહે. અને આ રાજનાને આની સગાઈ થાય ને એ પહેલા મારે તમને એક વાત કેવી છે. હા બોલો ને, શું વાત કેવી છે? જો રાધાબેન, એક વાતની સોખવટ કરી દઉં,
આ તમારી સોડી લગ્ન કરીને મારા ઘરમાં આવે ને, બસ તમારે બેવ માણાએ આ ઘરમાં પગ મૂકવો નહીં. શારદાબા, તમે શું વાત કરો છો? આ મારી દીકરી પરણીને તમારા ઘરમાં આવે, પછી મારી દીકરીના ઘરમાં અમે કેમ ન આવીએ? કી ઈ કઈ કહો? લગ્ન પછી મેં તમને મારા ઘરે આવવાની એટલા માટે ના પાડી કે અમે રહ્યા મોભાદાર માણા અને તમે રહ્યા ગરીબ. પછી તમે જો ઓલા ઘરે આવો તો અમારી આબરૂ હું રે, એટલે આ ઘરે બોલાવ્યા છે તમને. શારદાબા, આ તમે કેવી વાત કરો છો? અરે, તમે હું અમને હાવ ગરીબ માણા સમજો છો અને આ તમારા ઘરે બોલાવીને તમે અમારું અપમાન કરો છો? રાધાબેન, તમે તમારા દેરને ગરીબ અને હલકો સમજો છો એટલે તો એને તમારા ઘરે આવવા નથી દેતા. તો પછી હું એવું જ વિચારું ને? શારદાબા, મારે મારે આ બાબતે થોડીક મારા ધણિયારે અને રીનારે વાત કરવી પડશે. થોડીક વાર એકાંત મળશે? હા હા, કઈ વાંધો નહીં, જાઓ. તમે ત્રણેય જણા અંદરના રૂમમાં જાઓ. હાલો. હું તને સમજાવી સમજાવીને થાય ગયો, પણ તે મારી એક વાત ન માની. આ જોયું ને, આ તારા કર્મ જ આપણને નડ્યા. આ મારો ભાઈ તને ન ગમતો ને, તો એનો તિરસ્કાર કરશો ઓલી કડવી બને ખબર પડી ગઈ લાગે છે, એટલે એને મોકો દે ને દાણો દબ્યો. અને હા બા, હું કહી દઉં છું, તમારે જે કરવું હોય ને કરજો, પણ લગ્ન તો હું રાજ હારે જ કરીશ. માફ કરજો ભાઈ, હું અહીં આવ્યો હોય તમને લોકોને નહીં ગમ્યું હોય, ખાસ મારા ભાભીને. પણ બાપુજીના વીમાના 5 લાખ રૂપિયા આવ્યા છે અને તમારા ભાગના 2.5 લાખ રૂપિયા હું તમને દેવા આવ્યો છું. લ્યો ભાઈ આ પૈસા. જોયું રાજા, આ મારા ભાઈ મનસુખની માણસાઈ તું જો. આ બાપુજીના વીમાના રૂપિયા આવ્યા ને, એની મને તો ખબર નહોતી ને, અને તને ખબર છે, આ બા બાપાની સેવા મનસુખે જ કરી છે અને મનસુખે જ એને હાંસવા છે, એટલે આ રૂપિયાનો હક આ મારા ભાઈ મનસુખનો જ ગણાય. પણ તું જો, એની ખાનદાની જો, એની માણસાઈ જો, એમાંથી તોય 1/2 રૂપિયા મને દેવા આવ્યો છે. તું એને 1/2 જ કરતી હતી, એને ભિખારી અઘોરી જેવો તેવો કહેતી હતી ને. પણ જોઈ લે, આજે એ જ મારો નાનો ભાઈ આજે એની ફરજ નિભાવવા આવ્યો છે. તમારી વાત હાવ સાચી છે. અરે, ગમે એમ તો એ મનસુખભાઈ તમારા ભાઈ છે. મારે મારે એની આરે આવું વર્તન ન કરવું જોઈએ. મનસુખભાઈ, મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અરે, મારાથી તમને કહેવાનું અને ન કહેવાનું અંધોય કહેવાઈ ગયું. મને માફ કરી દો ભાઈ. નાના ભાભી, તમે મારી આરે જે પણ કર્યું ને, એનો મને જરાય હરખ શોખ નથી. હું તો તમને આજે મારી માં જ ગણું છું. જેટલી લાગણી મને મારા પરિવાર ઉપર છે ને, એટલી જ લાગણી તમારા ઉપર છે.
કેમ કે તમે ને મારા ભાઈ તો મારા માવતર સમાન છો. ભાભી, મોટા ભાઈ, તમે લોકો મને માફ કરી દેજો. આ સુધી હું તમારા વિશે ઘણો અપશબ્દ બોલીશું, ઘણો ખાર કર્યો છે તમારો, જાણે અજાણે બહુ ઈર્ષા કરી છે, મને માફ કરી દેજો. મનસુખ, મારા ભાઈ, આ રૂપિયા પર મારો નહીં પણ તારો જગ છે, આ તું જ રાખ. મોટા ભાઈ, રીના જેમ તમારી દીકરી છે ને એમ પણ મારી દીકરી છે. રીનાના લગ્ન આપણે ધામધૂમથી કરવા છે, તો આ રૂપિયા એના લગ્નમાં વાપરશો. આ પૈસા લઈ લો તમે. ભાભી, મારા ભાઈને કયો આ પૈસા લઈ લે? મનસુખભાઈ આટલા પ્રેમથી આપે છે તો પૈસા લઈ લે, એમને ખોટું લાગશે. લઈ લો ભાઈ. ધનજી, તું અહીં કેમ બેહી રહ્યો છે? વાડીએ ન જવાનું? હા બા, હમણાં જાઉં છું વાડીએ. તમે છે ને થોડું ભાતું બાંધી જો, રોટલો ને ગોળ, એટલે ભૂખ લાગે ને ત્યારે ખાવા થાય. હા બેટા, ઘડીક બે બાંધી દો. આવ બેટા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. બે એટલે ધનજી, હું વાડીએથી આંટો મારીને આવતો હતો તો વાડીમાં જોઈ તારો છોકરો કામ કરતો હતો, એને તો કામે વળગાડી દીધો. તો હું કરું મોટા ભાઈ? આ રાજને ભણાવવાની મારી પાસે સગવડ નથી. હા, હું કાળી મજૂરી કરું છું, આ દાડિયું દપાડિયું કરું, એમાં રાજને ક્યાંથી ભણાવો મારે? એટલે મૂર્ખા, આ તારો છોકરો કેટલો હોશિયાર છે, આખી નિહાળમાં પહેલો નંબર લાવે છે, અને આવા હોશિયાર છોકરાને તું ભણાવતો ન જ. બેટા, આવા હારા છોકરાને તો નિહાળેથી ઉઠાડવાનો મારો જીવ બળે છે, પણ હું કરીએ, આ જો ઘરમાં એક હાંધો ત્યાં તેર તૂટે, એમાં ક્યાં એને ભણાવવો? બા, હું તો ખાલી એટલું જ કહું છું કે આ ધનજીને ભણાવવાની તેવર ન હોય ને રાજને, તો હું ભણાવે, હું એનો બધો ખર્ચો ઉપાડે, પણ આવા હોશિયાર છોકરાને ઉઠાવી ન લેવાય. ભાઈ, હું તને કહું છું ને, ભણે છે ને તો ભણવા દે. તો બહુ સારું મોટા ભાઈ, હા તમારો ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. મારા છોકરાને તમે ભણાવતા હોય એનાથી રૂડું બીજું શું હોય? સારું, તો એક કામ કર, તું અટાણે ઝટ વાડીએ જા અને છોકરાને ઘેરે મોકલ, એને હું નિહાળે મોકવાની તૈયારી કરું છું. સારું મોટા ભાઈ, હું વાડીએ જાઉં ને એને હમણાં મોકલું. બા, હવે હું જાઉં છું, મારે ઘરે ઘણું કામ છે. હા બેટા, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા. જો બેટા, ગિરીશ કેવો હારો માણસ છે, આપણને મદદ કરવા આવ્યો ને. હા બા, આ ગિરીશભાઈનું મન બહુ મોટું છે, નકર આ જમાનામાં ભાઈ ભાઈને ક્યાં કોઈ મદદ કરે છે. હવે તમે કામ કરો, ભાતું મને બાંધી દો એટલે હું વાડીએ જાઉં. એ હા. છોકરો ભણતો હતો ને રાજ,
એને નિયાળમાંથી ઉઠાડી લીધો છે અને પાછો ખેતરમાં કામે લગાડી દીધો છે, એટલે હું એને વઢવા ગયો હતો. તે ધનજીભાઈ રાજને આ ભણતા ઉઠાડી લેવાનો નિર્ણય કા લીધો? એને ભણવું નહોતું? અરે રાજને તો ઘણું ભણવું હતું, પણ આ ધનજી એને ભણાવવા નથી માંગતો, કારણ કે ધનજીને ભણાવવાની તેવડ હોવી જોઈએ ને. અરે પણ હાવ થોડું આવું કરે છોકરા રે, પૈસો તો આજ છે ને કાલ નથી, ભણશે કઈક મોટું નામ કરશે તો સારો પગાર લાવશે. પણ રાજા, મેં મનમાં એક નિર્ણય લીધો છે કે રાજને હું ભણાવે, ભલે એના બાપને તેવડને ન ભણાવે, હું આ આપણી મીરા હેરમાં ભણે છે ને ત્યાં રાજને મોકલી દે, એનો ખર્ચો હું ઉપાડી લઈ. એ તમારે કઈ ડોડુડાયું થવાની જરૂર નથી હો. હા, રાજને તમે મીરા પાસે ભણવા મૂકશો તો હારવાર વિચારો કેટલો ખર્ચો થાય, લાટ બધો ખર્ચો થાય, અને હું રાજ આ ભણી ગણીને મોટો થાય અને સારી કંપનીમાં નોકરી કરશે તો પગાર તમને ગુડવાનો છે. રાજા, આવું બધું ન વિચારવાનું હોય. આ રાજ કઈ પારકો થોડો છે, મારા હગ્ગા ભાઈ નો દીકરો છે, અને ભાઈ ભારું આપણે જાન તો રાખવું જોઈએ ને. હા, તે કઈ વાંધો નહીં, થાવ દાનવીર, બધું દાન કરી દો, એટલે આપણે હતા ઈ નહીં, એટલે તો ડોહું કઈ વારે વધતું નથી. રાજા, હવે તો બધી લભ મૂક, અને હવે જો વાળ ઉટાણું છું છે ઈ ચાર સિવાય ખાવાનું દઈ દે મને. ત્યાર જ છે, હાથ પગ મોઢું ધોઈ લો, જાઓ. જા તો કાઈ થાળીમાં નો હોય એવા પેતરા કરતા આવે. બા, જુઓ તો હાલુગડા મને હારા લાગે છે ને. આજ મારો છોકરો શહેરમાંથી ભણીને આવવાનો છે. બેટા, આપણે તો જે પહેરીએ ને એ હારા જ લાગે. આપણે રહ્યા ખેડૂત મજૂરિયા, આપણે હું હારું લગાડવાનું હોય? બા, મારો છોકરો 12 વર્ષ પછી ઘેરે આવવાનો છે. હા, 12 વર્ષથી શહેર માર્યો અને હવે તો શહેરમાં હારી ફેક્ટરીમાં કામે લાગી ગયો છે, તો બા એની પાસે તો હારું લાગવું પડે ને. અરે બેટા, બાપ ગમે એવો લાગતો હોય ને તો એ દીકરાને તો એ વાલો જ લાગે. અને તું ચિંતા છોડ, તારો દીકરો કોઈ દી તને નહીં અવગણે. ગૌઢામાં બાપુજી. જય શ્રી કૃષ્ણ બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, હો વરનો થા. ધનજી, આ તારા છોકરાના રૂપિયા પર તારો કોઈ હક નથી, આ રૂપિયા પર તો આ મારો હક છે. મોટાભાઈ, તમે આ શું બોલો છો? રાજ મારો દીકરો છે, તો એના પગાર ઉપર તો મારો જ અધિકાર હોય ને, તમારો નહીં. નહીં ધનજી, નહીં. આ રાજ ભલે તારો છોકરો રહ્યો, પણ રાજને ભણાવ્યો છે કોણે? મેં એનો તમામ ખર્ચો ઉપાડ્યો છે, એટલે આ રૂપિયા પર હવેથી મારો હક રહે. અને રાજ, આજ પછી તારે દર મહિને તારો પગાર મારા હાથમાં આપવો પડશે. કોને? તારા મોટા બાપાના હાથમાં. ગિરીશ, આ વાત તારી જરાય વ્યાજબી નથી હો. હા, માન્યું કે રાજને તે ભણાવ્યો ગણાવ્યો નોકરીએ લાગ્યો, પણ એનો અર્થ એમ થોડો છે કે એના પગાર ઉપર તારો હક થઈ જાય. ના ના, આ તો તારી અવળ સંડાઈ છે. વાહ બા વાહ, આમાં મારી હે ને અવળ સંડાય? તમને એટલી તો ખબર છે ને, મેં રાજને ન ભણાવ્યો હોત તો હું કરતો હોત? આ ખેતરમાં કાળી મજૂરી કરતો હોત, આ દાળીઓ દપાડીઓ બની ગયો હોત, એની તમને ખબર છે? એટલે હવેથી રાજ ઉપર પૂરેપૂરો અધિકાર મારો છે, એટલે એનો પગાર તો હું જ લઈશ. સમજી ગયા? Thank you.
રાધા, રાધા બહાર આવ્યો તો શું કરશો? બોલો બોલો, હું કહેતા હતા? હાલે આ 5000 રૂપિયા આ રાજ નો પગાર આવ્યો છે. વાહ ગિરીશ વાહ, હારો હાથ માર્યો. મને તો એમ હતું કે તમે આ રાજ પાછળ ખોટે ખોટા રૂપિયા ખર્ચો છો, પણ હવે ખબર પડી કે તમે રૂપિયા હુકામ ખર્ચતા હતા. આ રૂપિયા હાટો થઈને નહીં. બા બાપુજી, હા તમે તદ્દન ખોટું કરી રહ્યા છો. રાજ ધનજી કાકાનો છોકરો છે, એટલે એના પગાર ઉપર પણ કાકાનો જક લાગે, તમારો નહીં. હવે તું બહુ ડોડડાઈ થામાની, તને આમાં કઈ ખબર ન પડે, તું બેસા ને મને. તારા બાપુની વાત હાવ સાચી છે. ઢોર ઢાખર ગમે એના હોય, પણ જેના ખીલે બાંધા હોય ને એના દૂધ ઉપર એનો જક હોય. બાપુ તમારે હું તાણ છે, ભગવાનની દયાથી ઘણું છે તમારા ઘરમાં. ધનજી કાકાને ઘરમાં રૂપિયાની તાણ છે, હકડાય ભોગવે છે. માંડ 2-4 દિવસથી ઘરમાં હારા દાડા આવ્યા છે, તો એમાંય તમે વચ્ચે પડ્યા છો. એને સુખના દાડા જોવા દો. હવે તને એનું તારા કાકાનું આટલું બધું દાજે છે? તારા બાપાએ રાજને ન ભણાવ્યો હોત તો એ આટલો પગાર લાવતો? છાની માની તું જે કરતી હોય ને એ કરી ખાજે. અને હા, અમે તને ભણાવી છે, તારે અમને ભણાવવાની જરૂર નથી, સમજી ગઈ? રાધા તું આ બધી માથા કરમી, આ રૂપિયા તને હાથમાં આપ્યા છે ને, ઈજા તો તિજોરીમાં હાશવીને મૂકી દે. જા. બેટા, ડોક્ટરે શું કીધું? તાર બાપુને બહુ વાગ્યું તો નથી ને? ગૌઠામાં તારા બાપુને પગમાં પાવડો વાગ્યો ને, તો એના પગની એક નસ કપાઈ ગઈ છે. હું વાત કરસ? હા ગૌઠામાં, એટલે જ મારા બાપાના પગમાં લોહી બહેન નહોતું થતું. હું એને ઝટ કરીને દવાખાને લઈ ગયો. ડોક્ટરે કીધું છે કે એના પગની નસ કપાઈ ગઈ છે ને, એટલે ઓપરેશન કરવું પડશે. હે ભગવાન, હવે આપણે શું કરશું? બા તમે ખોટી ઉપાધિ હુકામ કરો છો, સારું થઈ જાહે આ ભગવાન હવનો છે. પણ હે બેટા, એ ઓપરેશનનો ખર્ચો કેટલો આવશે? કવડામાં ઓપરેશનનો ખર્ચો 70,000 રૂપિયા જેટલો થશે, ને આપણી પાસે એટલા રૂપિયા નથી. વાડીએ મોલે ઊભો છે અને એ રૂપિયા આવતા વાર લાગશે. બેટા તું ચિંતા ન કર, હું છે ને બસ ગિરીશ પાસે જઈશ અને એની પાસેથી પૈસા લઈ આવીશ. આમે તે તારો પગાર એની જ પાસે છે ને એ ખાઈ ગયો છે ને, હું ત્યાંથી લઈ આવીશ. બા હવે છોડો આ બધી વાત. બાપુજી, ડોક્ટરે તમને દવા આપી છે ને, તો હું પાણી ભરતો આવું, પી લ્યો. અરે આવો બાવો બેહો. હે ગિરીશ, તને કઈ ખબર પડી કે નહીં? આ તારા ભાઈ ધનજીને પગમાં પાવડો વાગ્યો છે. હા બા, આજે હું દિહાળ ગામમાં ગયો છો ને, તે મને રણછોડ કાકાએ કીધું કે તારા ભાઈ ધનજીને પગમાં પાવડો વાગ્યો. બેટા ધનજીને પગમાં પાવડો વાગ્યો છે ને, તો ડોક્ટરે કીધું કે એનું ઓપરેશન કરાવવું પડશે.
પણ બેટા ઘરમાં તો એકેય રૂપિયો નથી અને આ બે મહિનાથી તું રાજનો પગાર ખાસ ને તો એ દઈ દે ને તો એમાંથી અમે ઓપરેશન કરાવી લઈ. ના બા, એ ક્યારેય નહીં બને હો, કારણ કે રાજના કમાયેલા રૂપિયા ઉપર અમારો જ હક છે. એને ભણાવ્યો કોણે? અમે. અને જો અમે ન ભણાવ્યો હોત ને તો એ એના બાપની જેમ ક્યાંક કોઈકના ખેતરમાં દાડિયું કરતો હોત. એટલે તમે બેઉ કેવા માણસો, એ કોઈ અજાણ્યું હોય ને તો એ આવા બીમારીના ટાઈમે મદદ કરે, અને તમે તો બેઉ ભાઈયું છો તોય મદદ કરવાની ના પાડોસ, અને પાછો તો એનો મહિનાનો પગારે ખાઈ જાસ. જો બા, જાજી વાતના ગાડા ભરાય, તમારે અમને જેવા ગણવા હોય ને એવા ગણજો, બાકી રાજનો પગાર અમે લેહું અને અમે જ લેહું. એલા તમે બેઉ તો કેવા નુગરા છો, હાવ જાત વગરનો ને દયા વગરનો છે. ગિરિયા, તને તો મારો દીકરો કહેતાય શરમ આવેશ, તન તારા ભાઈ ઉપર એટલી દયા નથી આવતી? તમે બંને જણા ભલે મારા રાજનો પગાર ન આપો, પણ હું તો મારા ધન્યાનું ઓપરેશન કરાવીને જ રહીશ, પછી ભલે મારે મારું ઘર વેચી દેવું પડે. હા, તે પણ વેચી નાખો ને, એમાં ધમકી હે ની મારો છો? ઉભાર્યો બા, હા પૂરા 50,000 રૂપિયા છે મારો પગાર. તમારે ઘર વેચવાની કોઈ જરૂર નહીં પડે બા, હવે હું એ નોકરી કરું છું અને આજથી મારો હંધોય પગાર હું તમારા હાથમાં આપીશ. તમારે પૈસાનું જે કરવું હોય ને એ તમે કરી શકો છો, અને હું એ જોઈ લઉં છું કે હવે મને કોણ રોકે છે. વા કાકા, આ તમારા ભાઈની જિંદગી તમે ફૂકી નાખી તોય તમે ધરાણા નથી, તો અહીંયા બેઠા બેઠા બીડી પીને તમારી જિંદગી ફૂકવા માંગો છો? પણ કેમ બેટા, તું આવું કેમ બોલશો? પણ તું સો કોણ? હું તો તને નથી ઓળખતો. લ્યો કાકા, કરીને વાત, તમે મને ન ઓળખી? હું તમારા ભાઈનો દીકરો રાજ નથી, એની ઓલી હું કહેવાય ફ્રેન્ડ છું, ફ્રેન્ડ. અમે બે શેરમાં કોલેજમાં હારે ભણતા હતા, ખબર છે કાકા? હું તો આખી કોલેજમાં છે ને તમારા વખાણ કરતી વખાણ, કે તમે તમારા ભાઈના છોકરાને ભણાવ્યો ગણાવ્યો અને મોટો ઓફિસર બનાવ્યો હો. પણ મને તો ઈ સમજાતું નથી કે તમે તમારા ભાઈના દીકરાના સોદાગર નીકળ્યા. તમે તમારી માનવતા છે ને એ નેવે મૂકી દીધી, નેવે. પણ દીકરી, તમારી વાત કાકા, બસ મને છે ને તમારે દીકરી કહેવાની કાંઈ જરૂર નથી. તમે આ તમારા દીકરાના ન થયા, ઈ મારા હું થવાના. એટલે હા, હવે પછી દીકરી કહેવાની ભૂલ ન કરતા મને. હું તો તમને ભગવાન જેવા માનતી હતી, ભગવાન જેવા, પણ તમે તો ભગવાન નહીં, રાક્ષસ નીકળ્યા, રાક્ષસ. ખાલી 25,000 રૂપિયાથી શું થશે? આપણે તો 70,000 રૂપિયાની જરૂર છે. બટા, તું ચિંતા કર માં, એ ગામમાંથી ઉસીના પાસેના કરીને લઈ આવું, એ હવ હારાવાના થઈ જાય. ઉપાધિ કર માં બટા. પણ માં, આપણે તાત્કાલિક રીતે એટલા બધા રૂપિયાની સગવડ કેવી રીતે કરશું? બા,
હવે તમારે ગામમાં કાંઈ ઉસી પાસેના રૂપિયા ગોતવા જવાની જરૂર નથી. આ રાજનો પગાર મારી પાસે છે ને, એ રૂપિયા આપવા હું આવ્યો છું. બા, આ રૂપિયાની લાલચમાં હું મારી ભાન ભૂલી ગયો હતો, હું મારી માણસાઈ ચૂકી ગયો હતો. પણ નહીં, આ દીકરીએ મારી આંખ ઉગાડી છે, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. બા, હું આજે તમારી માફી માંગવા આવ્યો છું, તમે મને માફ કરી દો. હા બા, અમે પૈસાની લાલચમાં વિવેક ભૂલી ગયા હતા, નાના મોટાની મર્યાદા ભૂલી ગયા હતા. બા, બની શકે તો મને માફ કરી દેજો. હા બા, બા અને બાપુની ભૂલને માફ કરી દો. ગમે એમ તો આપણે બધા ભાંડેડા છી, પરિવાર છી, આપણે કદાચ ગમે એમ કરશું ને તો અલગ નહીં થવાય. કાકા, બા અને બાપુજી વતી હું તમારી માફી માંગુ છું. બેટા, આ રૂપિયા છે ને, ભલભલાના મગજ ફેરવી નાખેશ. આ લક્ષ્મી બહુ સંસળ છે, જે એને પામે છે ને તે આખા માણા બદલાઈ જાય છે. પણ તમે તમે બધા સમયસર સમજી ગયા ને, એ જ બહુ છે. બેટા રાજ, આ તારા બાપાને ઓપરેશન કરવામાં હવે જરાય વાર નહીં લગાડતો. તું આજે શહેરમાં જા અને ડોક્ટરને મળી અને ઓપરેશનની તારીખ લઈ લે. હા બેટા, તારા પપ્પાને જલ્દી શહેરમાં લઈ જા અને એનું ઓપરેશન કરાવીને, એટલે મારી આ દીકરીની હારે મારા દીકરાના લગ્ન ધામધૂમથી ગોઠવી દો, એટલે જલ્દી હો મારા ઘરે આવે ને. નહીં બેટા? હા ભાભી, તમે ભલે ભણેલા ગણેલા હોય, સીટી માર્યા હોય, હોશિયાર હોય, પણ એક વસ્તુ તમે આજે અમને શીખવી છે કે ગમે એટલા આગળ વધી જઈએ ને તો પણ સંસ્કૃતિ જાળવી રાખવી ને એ મહત્વની વસ્તુ છે. બટા, એનું ઉદાહરણ બીજે ક્યાં લેવા જવાની જરૂર છે? આપણા ઘરમાં તો ત્રણ ત્રણ છે.